ગોધરાના ખાડી ફળિયા વિસ્તાર પાણી પાણી થયું છે. રામેશ્વર સોસાયટીના રહીશોનો હંગામો છે. દૂષિત પાણી સોસાયટીમાં ભરાતા લોકો પરેશાન છે. કેટલાય સમયથી ભરાયેલું છે દૂષિત પાણી. રોગચાળાની સ્થાનિકોમાં દહેશત છે. દૂષિત પાણીના કાયમી નિકાલની લોકો માંગ કરી રહ્યા છે. જોકે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે પાલિકાના પ્રમુખ પણ દોડતા થઈ ગયા. જામનગરના વોર્ડ નંબર 2 અને 3માં સ્થાનિકોનો હલ્લાબોલ છે. એવલોન કંપની સામે લોકોમાં રોષ છે. કોર્પોરેશનના પટાંગણમાં પહોંચ્યા છે લોકો. કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો લોકોનો આક્ષેપ છે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે કાર્યરત છે આ કંપની અને તેની સામે લોકો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ કંપની પ્રદૂષણ ફેલાવી રહી છે, રોગનો ભોગ બની રહ્યા છે ત્યાંના સ્થાનિકો, ત્યાંના બાળકો. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. 5 થી 8 જાન્યુઆરી સુધી સામાન્ય વરસાદ પડી શકે છે. 7 જાન્યુઆરીથી લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટશે. 7 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ પણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. એટલે કે ફરી એક વખત આસમાની આફત ખેડૂતોના માથે તોડાઈ રહી છે. સુરતમાં નવા વર્ષની શરૂઆતે ખાતરના ભાવમાં વધારો થયો છે. પોટાશ ખાતરમાં ગુણી દીઠ 660 રૂપિયાનો વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો વધ્યો છે. ખાતરના ભાવ વધતા ખેડૂતોએ માંગ કરી છે 5000 કરોડની સબસિડી આપવા માટે કેન્દ્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. એમસી કમિશનરના પરિપત્રને કોર્પોરેટરે આવકાર્યો છે. ઘાટલોડિયા કોર્પોરેટર મનોજ પટેલનું નિવેદન છે. કમિશનર લોચન સહરાનો નિર્ણય છે આવકારદાયક છે. ભૂતકાળમાં ખૂબ ખરાબ અનુભવો થયા છે તેવું તેમણે કહ્યું છે. અધિકારીઓ મેસેજ કે ફોન પણ યોગ્ય જવાબ નથી આપતા તો પરિપત્ર ફક્ત કાગળ પર ન રહે તેવી અપીલ કરવામાં આવી છે. નિર્ણયથી પ્રજાના કામો કોર્પોરેટર ઝડપથી કરી શકશે. નવનિયુક્ત કમિશનર લોચન સહરાને અભિનંદન પાઠવ્યા છે. એમસી કમિશનર લોચન સહરાએ કર્યો હતો પરિપત્ર. જનપ્રતિનિધિઓના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપવા કહ્યું હતું. ડેપ્યુટી કમિશનર સહિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી. માનો કે નવનિયુક્ત કમિશનર લોચન સહરા સાહેબને એક સેલ્યુટ એટલા માટે કરીએ છીએ, સારો એક એમનો અભિગ્રમ છે કે ભાઈ આ કરવાથી અધિકારીઓ ઉપર બી થોડો એમનો પ્રેશર બી રહેશે અને વત્તા ચૂંટાયેલી પાંખના કંઈ બી વોર્ડના કામ હશે એ લઈને જે હશે કે અધિકારીઓને રજૂઆત કરી હશે તો એમાં થોડી સ્પીડ બી આવશે અને ઝડપી બી થશે કામ અને આમ પબ્લિક માટે જ છે.